સઠાણા ચકાતનાકા પાસે ડીમાર્ટની બાજુમાં પંચનાથ કાર એસી સર્વિસ સેન્ટરમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસમાં આવેલ 3 જેટલી દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. આગને પગલે ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા અને ફાયરના જવાનોએ આજુબાજુના 6 ફાયર સ્ટેશનની ગાડીઓને પણ ત્યાં બોલાવી પડી હતી. સરથાણા ચકાતનાકા પાસે ડીમાર્ટની બાજુમાં પંચનાથ કાર એસી સર્વિસ સેન્ટરમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે ભાગદોડ મચી ગઈ હતી. એસી સર્વિસ સેન્ટરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસમાં આવેલ પલ ઓટો એજન્સી, કૃષ્ણા મોટર્સ અને જલારામ એલાઇમેન્ટ્સ ગેરેજમાં પણ એક પછી એક ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મોટાવરા 6 ફાયર સ્ટેશનો સિવાય ડુંભાલ, કાપોદ્રા, કાંચી શહેરમાંથી ફાયર બાઉઝર, ફાયર એન્જિન તેમજ વોટર ટેન્કરો રવાના કરાયા હતા. ડીજીવી સેલ વિસ્તારમાં પાવર કાપ કરી દીધો હતો. વધુમાં ફાયરના સ્ટાફે જણાવ્યું હતું કે આગ એક ફોર વ્હીલ ગાડીમાં લાગી હતી, જેમાં સીએનજી કીટ હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. વિકરાળ આગને પગલે આગને કાબૂમાં લેતા એક માર્શલ કાર્તિક પટેલને પગના ભાગે ઇજાઓ થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પાણીનો મારો ચલાવીને 5 કલાકે આગ પર કાબૂ મેળવવાની સફળતા મળી હતી. જોકે કૃષ્ણા મોટર્સમાં પાર્ક કરેલી 5 કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે પલ ઓટો એજન્સીમાં કારના સ્પેર પાર્ટ સંપૂર્ણ બળી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.